જેતપુરમાં વધુ એક લવ જેહાદનો બનાવ આવ્યો સામે. સેવા કરારના નામે સ્પેશિયલ મેરેજ એક્ટનો ભંગ. જેતપુરમાં મુસ્લિમ યુવાન હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ફગાડી ગયો હોવાનો લવ જેહાદના બનાવ અંગે યુવતીના માતા પિતાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. મેટ્રો સિટીમાં બનતા લવ જેહાદના બનાવો હવે નગરપાલિકા કક્ષાએ પણ સામાન્ય બનાવોની જેમ બનવા લાગ્યા છે. આવા લવ જેહાદના બનાવો વધતા જતા સરકાર દ્વારા આંતરધર્મીય લગ્ન માટે સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવેલ, જેમાં એક ધર્મના યુવક યુવતીએ બીજા ધર્મના યુવક યુવતી સાથે લગ્ન કરવા હોય તો કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે, પરંતુ આ કાયદાને પોલીસની કામ કરવાની નિષ્ક્રિયતાએ નિષ્ફળ બનાવી દીધી છે. જેના ઉદાહરણ તરીકે 3 મહિના પૂર્વે જેતપુરમાં જ રહેતી અલકા અરવિંદ પરમાર નામની હિન્દુ યુવતી સાથે ઇકબાલ હાસમ સોરા નામના પરિણીત મુસ્લિમ યુવકે કાયદેસરના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી સેવા કરાર કરીને ભગાડી ગયો અને આવા કરાર નોટરીને કરવાની સત્તા જ ન હોવા છતાં નોટરીએ આવા કરાર કરી આપ્યા. નોટરી કરનાર પર સવાલ ઉઠી રહ્યા છે. આવા ગેરકાયદેસર કરારોને કારણે જ લવ જેહાદના બનાવો વધવા લાગ્યા છે, જેમાં જેતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતી ચાંદની પ્રવીણ દત્તા નામની યુવતીને જાગૃતિનગર વિસ્તારમાં રહેતો ઇરફાન યુસુફ ખાન પઠાણ નામનો યુવક ભગાડી ગયેલ છે. આ યુવકે થોડા સમય પૂર્વે કલેક્ટરમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવાની અરજી કરી હતી, જે અંગેની યુવતીના પિતાને જાણ થઈ જતાં તેમની વાંધા અરજીને કારણે લગ્ન શક્ય બન્યા ન હતા, જેથી આ યુવકે ગત તારીખ 15ના રોજ યુવતીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયેલ. આ અંગે યુવતીના પિતાએ જિલ્લા પોલીસ વડાને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી પોતાની પુત્રી ઘરેથી કપડાં, મોબાઈલ, સોનાનો ચેઇન તેમજ 21,000 રોકડ સહિત કુલ 2 લાખનો મુદ્દામાલ લઈને ચાલી ગઈ હતી, જેથી આ બધા દાગીના વેચીને પૈસા પૂરા થઈ જશે તો પોતાની પુત્રીને પણ વેચી નાખશે તેવી દહેશત હોવાથી પુત્રીને બચાવી લેવા કાકલુદી કરી હતી. અહીં 12 દિવસ પહેલાં અહીં અમે રજૂઆત કરી હતી, છતાં કોઈ સંતોષજનક જવાબ મળતો નથી, એટલે અમે એસીઆઈને ગયા હતા. તો એસીઆઈને ફોન કરીને કીધું કે આની આગળ તપાસ કરો. અમે અહીં આવ્યો તો સાહેબને મળવા દેતા નથી, અને ઓલા લોકો ધમકી આપીને લઈ ગયા છે અને લવ જેહાદનો કિસ્સો છે. પોલીસ સાથે કોઈ ધ્યાન દેતું નથી. દિવસ પહેલાં મારી દીકરીને પઠાણ ઇરફાન પઠાણ નામનો છોકરો ઉપાડી ગયો છે. 15 દિવસથી અમે અહીંયા પોલીસ સ્ટેશન આવીએ છીએ, પણ અમને કોઈ જવાબ દેતો નથી. અમે રાજકોટ કલેક્ટર એસપી કચેરીએ ગયા નથી. અમને બાંધણી આપી કે અમે તમારી કાર્યવાહી અમે ત્યાં ફોન કરી દઉં, પણ આજે 15 એ વાતને 4 દિવસ થયા તો અમારી કોઈ અમારી એસપીએ કોઈ બી અમારી વાતચીત નથી કરાવી. અમને ક્યાંય જવાબ જ નથી દેતા, અમને અંદર ઓફિસમાં નથી આવવા દેતા. તો અમારે કયો રસ્તો લેવાનો છે? અમે કોની પાસે જઈને એમ કહીશું તમે અમને સરકાર કહો. મિતેશ ચૌહાણ, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, જેતપુર.